સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફિલ્મના રેટિંગના નામે છેતરપિંડી આચરી ટોળકીને ઝડપી પાડવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે. સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં સતત ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ જેમ સુરત શહેરના લોકો ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન છેતરપિંડીમાં યેનકેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોય છે. સતત વધતી છેતરપિંડીની ઘટનાથી સાયબર ક્રાઇમ પોલીસ પણ હવે એક્ટિવ બન્યો છે અને છેતરપિંડી કરનારાઓને શોધી જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં ટેલિગ્રામ પર અલગ અલગ ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેક લિંક મોકલી તેમાં અલગ અલગ ટાસ્ક પેટે કુલ 14,38,691 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓના એકાઉન્ટમાં પોલીસે 5,93,000 રૂપિયા ફીઝ કરી દીધા છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ ગઈ તારીખ 31/1/2023 થી તારીખ 4/4/2023 દરમિયાન દરેક વખતે અલગ અલગ ટેલિગ્રામ એકાઉન્ટના ધારક તથા અલગ અલગ બેંક એકાઉન્ટના ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફેક લિંક ફરિયાદીના ટેલિગ્રામ એકાઉન્ટમાં મોકલી ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરવા માટે સારું કમિશન મળશે તેમ જણાવી ઠગાઈ કરી છે. ફિલ્મ રેટિંગના અલગ અલગ ટાસ્ક માટે કુલ 14,52,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત રેટિંગના ટાસ્ક પૂર્ણ કરવાના કમિશન પેટે 13,700 રૂપિયા પરત આપ્યા તેમજ ફિલ્મ રેટિંગના ટાસ્ક માટે ભરેલા રૂપિયા 14.38 લાખ પરત ન આપી છેતરપિંડી કરી હતી. આ ગુનામાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં સાયબર સેલે 5,93,000 ફીઝ કરી દીધા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અમિત જીવાણી, નિખિલ પાનસેરિયા, ભાવેશ કાકડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાય છે. સાયબર ક્રાઇમ પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે 3 આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે કે અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં. સુરતના એક ફરિયાદીને એક દિવસ અનનોન ટેલિગ્રામ નંબરથી તેઓને મેસેજ આવેલો અને તેઓને એવી લાલચ આપવામાં આવેલી કે તેઓ જે એક ટાસ્ક ફિલ્મ રિવ્યૂના જે ટાસ્ક છે તેને એ ટાસ્ક પૂર્ણ કરશે તો તેઓને ખૂબ જ ઓછા સમયમાં તે ટાસ્ક પૂર્ણ કરવાના ભાગરૂપે ખૂબ સારું એવું વળતર મળશે. તેના ભાગરૂપે જે સુરતના ફરિયાદી છે તેને એક લિંકના માધ્યમથી તેઓને રજીસ્ટર કરવામાં આવેલા એ લિંકના માધ્યમથી અને તેઓ પાસે અલગ અલગ ટાસ્ક આપવાના પેકેજના રૂપે કુલ 14,38,691 રૂપિયા જમા કરાવડાવવામાં આવેલા. તે જમા કરાયા બાદ સુરતના ફરિયાદી પાસેથી શરૂઆતમાં તો બહુ મિનિમમ એમાઉન્ટનું પ્રોફિટ દેખાડીને તેઓને આપવામાં આવેલો જેથી સુરતના વેપાર જે વ્યક્તિ છે તેને વિશ્વાસ આવેલો, પરંતુ ત્યારબાદ કુલ 14,38,691 રૂપિયા તેઓને પરત આપવામાં ન આવેલા, જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 420, 120B તથા આઈટી એક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. ગુનાના ડિટેક્શનમાં સફળતા મળી અને આજે ટાસ્ક ફ્રોડના ભાગરૂપે જે બેંક એકાઉન્ટ જે યુઝ થયેલા હતા તેમાં અલગ અલગ 14 લાખમાંથી 5,93,011 રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલા છે અને આમાં કુલ 3 આરોપીઓને ગિરફ્તાર કરવામાં આવેલા છે. જેમ આરોપીની વિગત છે, એક નામ છે અમિત નરસિંહભાઈ જીવાણી, જેઓ ઓનલાઈન ઘર વખરીના ચીજ વસ્તુઓનો વેપાર કરે છે. જહાંગીરપુરા સુરતના રહેવાસી છે, મૂળ ગઢડા બોટાદના છે. બીજા નિખિલ રમેશભાઈ પાનસેરિયા, જેઓ બીકોમ સેકન્ડ ઇયરમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કતારગામના છે અને મૂળ વાંકિયા અમરેલી જિલ્લાના છે. તથા ત્રીજા ભાવેશ કેશુભાઈ કાકડિયા, જેઓ એમ્બ્રોઇડરીનો ધંધો કરી રહ્યા છે, કતારગામના છે અને મૂળ તેઓ ગઢડા બોટાદના રહેવાસી છે. આ 3 આરોપીઓએ બેંક એકાઉન્ટ ખોલાવડાવીને અલગ અલગ માધ્યમથી જે પૈસા છે તેઓના ખાતામાં જમા થયેલા હતા, જેનું સંધાને તેઓને ગિરફ્ત કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.